હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ગુજરાતી સ્નેક્સ નાયલોન ખમણ કેવી રીતે રેડી કરવા એની રેસીપી બતાવીશ. નાયલોન ખમણને ઝડપી ખમણ પણ કહી શકાય, કારણ કે એ ખૂબ ઝડપથી રેડી થઈ જાય છે અને એ ખાવામાં ખૂબ જ સોફ્ટ હોય છે, એટલે એને નાયલોન ખમણ કહેવાય છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં, ચેનલ પર નવા હોવ અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, અને સાથે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાયલોન ખમણ બનાવવા માટે મેં અહીં 2 કપ બેસન લઈને એક બાઉલમાં ચારી લીધું છે, 2 નંગ તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. આદુને ગ્રેટ કરીશું અને મરચાંને બારીક ચોપ કરી લઈશું. હવે એક સ્ટીલનું નાનું બાઉલ લીધું છે, એમાં 1 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ નાખીશું, એમાં 4 ટીસ્પૂન સુગર, 2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. હવે એમાં 1 કપ જેટલું નોર્મલ ગરમ પાણી નાખીને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. હવે જ્યાં સુધી પાણીમાં સુગર મેલ્ટ ન થાય ત્યાં સુધી એને સ્પૂનની મદદથી હલાવતા રહીશું. હવે પાણીમાં સુગર મેલ્ટ થઈ ગઈ છે તો એમાં બારીક કાપેલા લીલા મરચાં અને ગ્રેટ કરેલું આદું એડ કરીને મિક્સ કરીશું. બેસનમાં 1/4 ટીસ્પૂન હળદર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું. હવે નાના બાઉલમાં જે પાણીનું મિશ્રણ રેડી કર્યું છે એ બેસનમાં થોડું થોડું એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. બાકી રહેલું બધું જ પાણી હલાવીને બેસનમાં એડ કરી દઈશું. હવે જરૂરિયાત પ્રમાણે એમાં નોર્મલ પાણી એડ કરીને નાયલોન ખમણ માટે બેટર રેડી કરીશું. નાયલોન ખમણ માટેનું બેટર વધારે પાતળું નથી કરવાનું, હમણાં થોડું જાડું જ રાખીશું. હવે આ બેટર રેડી થઈ ગયું છે તો બાઉલને ઢાંકણ લગાવીને કવર કરીશું અને બેટરને 15-20 મિનિટ માટે બાજુ પર રાખીશું, એટલે એ સારી રીતે સેટ થઈ જાય. હવે લગભગ 15-20 મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ સારી રીતે સેટ થઈ ગયું છે, તો હવે ખમણ બનાવીશું. ખમણ બનાવવા માટે મેં અહીં કેકનું ટીન લીધું છે અને એને ઓઇલ લગાવીને ગ્રીસ કરી લીધું છે. હવે ખમણના બેટરમાં 1/2 ટીસ્પૂન જેટલો સોડાબાઈ કાર્બેટ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે એની ઉપર 1/4 કપ જેટલું પાણી નાખીશું. હવે બિલકુલ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર નાયલોન ખમણના બેટરની સાથે સોડાબાઈ કાર્બને સારી રીતે મિક્સ કરીશું. ખમણ બનાવવા માટેનું બેટર ફૂલીને ફ્લોપી બની ગયું છે તો હવે એને ખમણ બનાવવા માટે મોલ્ડમાં કાઢી લઈશું. બેટરને સ્ટીમ કરવા માટે ગેસ ઓન કરીને એક વાસણમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું. હવે આ પાણી ગરમ થઈ ગયું છે અને આ વાસણમાં જે નીચે સ્ટેન્ડ મૂક્યું છે એની ઉપર ખમણના બેટરવાળો મોલ્ડ મૂકીશું. ગેસની ફ્લેમ લોથી મીડિયમ તરફ રાખીને વાસણને ઢાંકણ લગાવીને કવર કરીશું અને નાયલોન ખમણના બેટરને 15-20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે લગભગ 15 મિનિટ થઈ ગઈ છે તો ખમણમાં ચાકુ નાખીને એને ચેક કરીશું. ચાકુ સાથે ખમણનું બેટર લાગેલું છે, મતલબ કે ખમણમાં નીચેથી થોડી કચાશ છે, તો એને હજી 5 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. હવે 5 મિનિટ બાદ ખમણમાં ફરી ચાકુ નાખીને એને ચેક કરીશું. ચાકુ બિલકુલ ક્લીન બહાર આવ્યો છે, મતલબ કે ખમણ રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ખમણને ઠંડા થવા દઈશું. હવે ખમણનો વઘાર રેડી કરવા માટે ગેસ ઓન કરીને એક નાની કઢાઈ ગેસ ફ્લેમ પર મૂકી દીધી છે. ગેસની ફ્લેમ મીડિયમથી લો તરફ રાખીને કઢાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. ખમણ હમણાં ગરમ છે, થોડીવાર રહીને થોડા ઠંડા થાય એટલે એને કટ કરીશું. ખમણની ઉપર નાખવા માટે 2 ટેબલસ્પૂન બારીક કાપેલા લીલા ધાણા અને વઘારમાં નાખવા માટે 1 મોળું મરચું આ રીતે કાપી લીધું છે અને 8-10 કઢી લીમડાના પાન લીધા છે. સાથે જોઈશે રાઈ અને 3 ટીસ્પૂન જેટલી સુગર લીધી છે. હવે વઘાર માટે કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂક્યું હતું એ ગરમ થઈ ગયું છે, તો એમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. સાથે એમાં કઢી લીમડાના પાન
અને કાપેલું મરચું એડ કરીને મિક્સ કરીશું. વઘાર રેડી થઈ ગયો છે તો એમાં અડધો કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરીશું. હવે એમાં સુગર એડ કરીને મિક્સ કરીશું. હવે જ્યાં સુધી સુગર મેલ્ટ ન થાય ત્યાં સુધી વઘારવાળા પાણીને ગેસ ફ્લેમ પર રાખીને હલાવતા રહીશું. હવે વઘારવાળા પાણીમાં સુગર મેલ્ટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે ખમણ ઠંડા થઈ ગયા છે તો મોલ્ટની કિનારી પર આ રીતે ચાકુ ફેરવી લઈશું. ખમણવાળા મોલ્ટની ઉપર આ રીતે એક થાળી ઉલટી કરીને મૂકીશું અને એમાં મોલ્ડમાંથી ખમણ કાઢી લઈશું. હવે ખમણને એક નાની ડીશમાં કાઢી લઈશું અને એને આ રીતે ચાકુની મદદથી કટ કરીશું. ખમણને સ્ક્વેર શેપમાં કાપી લીધા છે. ખમણ માટે વઘાર રેડી કરીને રાખ્યો છે તો એક સ્પૂનની મદદથી વઘારને ખમણની ઉપર આ રીતે બધી બાજુ એક સરખો ફેલાવીને નાખીશું. હવે આ નાયલોન ખમણ સર્વ કરવા માટે રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખમણ ખૂબ જ સ્પોન્જી અને બિલકુલ જાળીદાર બન્યા છે. આ રીતે રેડી કરેલા નાયલોન ખમણ ખાવામાં ઘણા સોફ્ટ અને ટેસ્ટફુલ લાગે છે. સવારના બ્રેકફાસ્ટ માટે અથવા સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે આ રીતે નાયલોન ખમણ રેડી કરીને બેસનની કઢી ચટણી અથવા તો લીલા દાણાની ગ્રીન ચટણી સાથે ખાવાના ઘણા સારા લાગે. નાયલોન ખમણ ખૂબ જ સરળતાથી, ઓછી મહેનતે અને ઓછા ટાઈમમાં રેડી થઈ જાય છે. તો તમે પણ આવા ટેસ્ટફુલ નાયલોન ખમણ ખાવા માંગતા હોવ તો આ રેસીપીને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો અને રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.